हेलो फ्रेंड्स, वेलकम टू वामजय एजुकेशन। आ वीडियो में आप जोवाना छे धोरण 9 विषय गुजराती एकम नंबर 6 लोहीनी सगाई। तेमनुं स्वाध्याय सोल्यूशन एकदम बेस्ट रीतना आप जोशू। तमने ख्याल छे एकदम क्वॉलिटी वाला वीडियो वामजय एजुक्यूशन में मळे छे, तो आमां पण क्वॉलिटी वालों ज वीडियो हशे। तमाम वीडियो ने जेम आ वीडियो ने तमारे लाइक करवानी छे अने हूँ थोड़ोक साइड में उभो रहीश जेथी करीने तमारे व्यवस्थित रीतना लखवू होय तो तमे लखी शको छो। क्वेश्चन नंबर 1, नीचेना विकल्पों माथी साचो विकल्प पसंद करी अने जवाब आपो। तो पेलू, अमृत काकी लोकोने दवाखाना अंगे सानी उपमा आपता हता? तो के मंदिरनी, घरनी, पांजरापोरनी के स्मशाननी? तो जवाब आवशे सी, पांजरापोरनी उपमा आपता हता। कोण? तो के अमृत काकी। बीजू, बाप रे तमे मां थईने एने धकेली मूको छो, पछी दवाखाना वाळानो शो दोष काढवो? आ वाक्ય कोण बोले छे? ગામના લોકો, સગાવહાલા, પાડોશી સ્ત્રીઓ કે ગાડીના મુસાફર? તો જવાબ આવશે ડી, ગાડીના મુસાફર આ વાક્ય બોલે છે। ત્રીજું, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે? તો કે અમૃત કાકીએ ધર્માંતરણ કહ્યું હતું। અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા, અમૃત કાકી મૃત્યુ પામ્યા હતા કે અમૃત કાકી મંગુનું સ્વપ્ન આવ્યું હતું? તો જવાબ આવશે બી, કે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। એમના પછી ચાલો ફટાફટ આગળ વધીએ। તો ચોથો પ્રશ્ન, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે? તો કે વહુઓ અમૃત કાકી સાથે વારંવાર ઝઘડતી હતી, દીકરાઓ વહુઓની જ વાત સાંભળતા હતા, વહુઓએ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું હતું કે બે માંથી એક વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ ન આપ્યું હતું। તો જવાબ આવશે ડી, કે બે માંથી એકે વહુએ સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું નહીં, સાથે રહેવા આવવાનું કહ્યું હતું નહીં। ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો। દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? શું કામ તે ઓરડો અમૃત કાકી જોવા માંગતા હતા? તો તેનો જવાબ થઈ જશે કે દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગા વહાલાને અંદર જવા માટે બારણું ખુલતું અને એ તક ઝડપી લઈ અને અમૃત કાકીએ અંદર જોયું। અંદર જોયું તો ત્યાં 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી। એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને જોયું તો દુઃખી થયા અને આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા અમૃત કાકી માંગતા હતા, એટલે કે ઈચ્છતા હતા। બીજું, અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। એટલે કે અમૃત કાકીએ દવાખાનાની અંદર મંગુ માટે કઈ કઈ ભલામણ કરી હતી તે ભલામણની આપણે ચર્ચા કરવાની છે। ચાલો, તો અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણો કરી કે મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી કે એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોરીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ઈ કે ચોરીને આપજો, અને દહીં બહુ ભાવે છે એમને, જે 2-3 દહાડે આપજો, એટલે કે 2-3 દિવસે આપજો, અને એ માટે વધારાનો ખર્ચ થશે તો અમે આપીશું, જે ચાકરી કરશે તેને પણ અમે રાજી રાખીશું, જે તેમનું ધ્યાન રાખશે તેમને પણ અમે પૈસા આપીને થોડુંક રાજી કરીશું, તેવું કહ્યું છે। ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। એમાં પેલો, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો। તો કે અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ, એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડી ને મૂંગી હતી, આથી વિશેષ ધ્યાન આપતા અમૃત કાકી ઉછેરમાં કોઈ કરકસર રાખવા ઈચ્છતા નહીં, કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું ભાન ન હતું, તેમને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય, રજાઓમાં દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઉઠતું, પણ એમને એ વાતનો આનંદ હતો
થતો નહીં અને તે ભાગ્યે જ તેડતા રમાડતા અને લાડ લડાવતા હતા। તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી। એક ગાંડા હીરાને જ છાતીએથી આગળ અરગી કરતા નહીં અને મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી છે। આવું કેટલોય દીકરીએ પણ સંભળાવી દીધું હતું અને આ જ દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ છે, તેમનું માપણું છે, તે મંગુ ઉપર અભિષેક કરતું હતું। બરાબર, આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોને પોઝ કરીને લખી શકો છો। ત્યારબાદ આ બાજુનો ભાગ લખવો હોય તો તે પણ તમે લખી શકો છો। બીજું, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો। તો કે દવાખાનામાં દર્દીના સંબંધીઓ બેઠા હતા, સ્વજનોએ ઘરેથી લાવેલું ભોજન, દર્દીઓ જમી રહ્યા હતા, નર્સો દર્દી સાથે હસીને વાત કરતી હતી, એક ગાંડીબાઈને ઘણીએ લાવેલા ખાવાનું ખાઈ લેવા સમજાવ્યું, પણ બાઈએ છણકો કર્યો, નર્સે ખીજાયા વગર મોં ધોવડાવ્યું અને રૂમાલથી મોં લૂછ્યું અને અમૃત કાકીએ મંગુ વિશે સૂચન કર્યું તો પણ નર્સે સંતોષપૂર્વક વ્યવસ્થિત રીતનો જવાબ આપ્યો, આન્સર આપ્યો અને અમૃત કાકીને દર્દીઓને ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ અંદર જવાની ના પાડે છે। મંગુને નર્સના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોંએ રડી પડે ત્યારે ડોક્ટર, મેટ્રન અને નર્સના હૈયા ભરાઈ આવે છે પણ તરત જ નર્સના હૈયા ભરાઈ આવે છે પણ તરત જ મંગુને લલચાવે છે અને નજીક આવતા જ તેનો હાથ પકડી અને હળવેકથી તેઓ અંદરની બાજુ લઈ જાય છે। આ બાજુનો ભાગ તમારે લખવો હોય તો આ ક્વેશ્ચનનો આન્સર તમે લખી શકો છો। ત્રીજો, મંગુ દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો। તો અમૃત કાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી। અમૃત કાકીના ગામમાં કુસુમ રહેતી હતી, તે અચાનક ગાંડી થઈ ગઈ હતી પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ। કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીને વ્યવહાર સારો કરે છે એ જાણીને મંગુને મૂકવા અમૃત કાકી તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા, પરંતુ તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે, વહુ છે એ મંગુનું ધ્યાન રાખશે નહીં અને આ સ્થિતિમાં કદાચ સારું થાય કે ન થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો અમૃત કાકીને થોડીક શાંતિ રહેશે। અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને માનવતા પણ આંખમાંથી એટલે આંસુ આવી જતા કે પથારી પલાળી જતી અને તેમણે દીકરીને પત્ર લખીને, દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી। એટલી શું ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એકે મોકલવી પડે। રાત્રે અમૃત કાકી વારી ઘડીએ ઓઢાડતા, દવાખાનામાં એકે કોણ મંગુને ઓઢાડશે, ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત, આમ અમૃત કાકીની સ્થિતિ ન કહેવાય કે ન રહેવાય એવી થઈ ગઈ હતી। આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવો હોય તો તમે લખી લ્યો, ત્યારબાદ આ બાજુનો ભાગ તમારે લખવો હોય તો તમે લખી શકો છો। આની સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સચોટ રીતનું સોલ્યુશન પૂરું થાય છે। આશા રાખું છું કે તમને ખૂબ એટલે ખૂબ વ્યવસ્થિત રીતના ગમ્યું હશે। જો ગમ્યું છે તો તમામ વિડીયોની જેમ આ વિડીયોને તમે લાઈક કરી શકો છો તથા તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે બીજા કયા વિડીયો તમારે જોવા છે, બરાબર, કયા ધોરણના, કયા વિષયના, સ્વાધ્યાયના કે સમજૂતીના તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા એક અગત્યની વાત કે ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને તમારા ધોરણનો મનગમતો કોર્સ ખરીદો। ધોરણ 9ની વાત કરીએ તો ગુજરાતનો સૌથી મોસ્ટ પોપ્યુલર કોર્સ કે જે ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓએ લીધો છે તેવો કોઈ કોર્સ હોય તો એ છે લક્ષ્ય બેચ, જેમની અંદર હાલ બે વિષય એકદમ સચોટ રીતે ભણાવવામાં આવે છે, એક છે ગણિત અને બીજો છે વિજ્ઞાન, બરાબર। તો આ બે વિષય તેમની અંદર ભણાવવામાં અત્યારે આવે છે, આગળ જતાં તેમની અંદર ઘણા બધા વિષયો એડ થશે, તમે જ્યારે કોર્સ પરચેસ કરવાના હોય ત્યારે તેમની અંદર એપ્લિકેશનમાં તમે અપડેટ જોઈ શકો છો કે કેટલા સબ્જેક્ટ અવેલેબલ છે।
બરોબર તથા અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણેના પણ કોર્સિસ છે તે પણ તમે પરચેસ કરવા તો કરી શકો છો. મળીએ છીએ સરસ મજાના એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ. અને વામજા એજ્યુકેશનનો તમે ખૂબ પ્રેમ અને ખૂબ સપોર્ટ કરો છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.